કોન્ફરન્સ કરી રહ્યા હતા. બીજી બાજુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વિધાનસભામાં વિપક્ષે હોબાળો કર્યા છે. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. પાક વીમા મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. વિપક્ષના સભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું છે. વિધાનસભામાં વિપક્ષે પ્રશ્નોત્તરી દરમિયાન હોબાળો કર્યો છે. વિપક્ષ દ્વારા પાક વીમા મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેનો જવાબ જ્યારે સરકાર દ્વારા આપવામાં આવ્યો તે પહેલા વિપક્ષ દ્વારા પાક વીમાના પ્રશ્નોને લઈ હોબાળો કરવામાં આવ્યો છે. એક તરફ સરકાર દ્વારા પાક વીમાને મરજિયાત બનાવવામાં આવ્યું છે, તો બીજી બાજુ વિપક્ષનું કહેવું છે કે પાક વીમો અત્યારે ભલે મરજિયાત બનાવ્યો, પરંતુ અત્યાર સુધી જે પણ ખેડૂતો પાસેથી જે પ્રીમિયમ લેવામાં આવ્યું છે તેનું જે વળતર છે, જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું વળતર વીમા કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવે. અને આ મુદ્દો કોંગ્રેસ વારંવાર ઉઠાવી રહી છે અને આજે પણ ગૃહમાં પાક વીમા મુદ્દે કોંગ્રેસ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે અને પાક વીમાના મુદ્દે વિધાનસભામાં હોબાળો કર્યો છે અને વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું છે. ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રશ્નોત્તરી ગૃહમાં ચાલી રહી હતી તે દરમિયાન હોબાળો થયો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોનો પાક વીમો મરજિયાત કર્યો છે. જે પણ ખેડૂતો હવે પાક ધિરાણ લઈ રહ્યા છે તેમણે તેમની સાથે પાક વીમો લેવો કે નહીં તે તેમનો અંગત નિર્ણય હશે, પરંતુ વિપક્ષનું કહેવું છે કે પહેલાનો પાક વીમો છે તેનું વળતર ચૂકવવામાં આવે. ફોનલાઈન પર સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાયા છે. હિતેન્દ્ર, વિધાનસભામાં વિપક્ષે હોબાળો કર્યો છે, શું મુદ્દો? હિતેન્દ્ર, આભાર વાતચીત બદલ. તો પાક વીમાના પ્રશ્નને લઈ આ હોબાળો થયો હતો. પાક વીમાના મુદ્દે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. આપ પણ જોઈ રહ્યા છો અત્યારે વિપક્ષના તમામ ધારાસભ્યો છે તે બહાર આવી ગયા છે વિધાનસભાની અને નારેબાજી કરી રહ્યા છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો બહાર આવી ગયા છે અને ખેડૂતોને પાક વીમો આપો તેવા નારા તેઓ લગાવી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. તેમનો મુદ્દો શું હતો, ગૃહમાં શું વાતચીત થઈ અને શા કારણે તેઓએ વોકઆઉટ કર્યું, તે તમામ મુદ્દાની તેઓ થોડી જ વારમાં મીડિયા સાથે વાતચીત કરશે, જે અમે પણ આપને જણાવીશું. પરંતુ અત્યારે જે પ્રમાણે ઘટના છે કે પાક વીમાના મુદ્દાને લઈ વિરોધ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો છે જે વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર ખેડૂત વિરોધી છે અને પાક વીમા મુદ્દે તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે. તો વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યું છે અને તમામ સભ્યો છે તે અત્યારે ગૃહની બહાર આવી ગયા છે. આજની પ્રશ્નોત્તરી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પાક વીમા અંતર્ગત કેટલા ખેડૂતોને ચૂકવણી કરવામાં આવી એના જવાબમાં ફક્ત બે જ ખેડૂતોને પાક વીમા અંતર્ગત ચૂકવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પાક વીમા અંતર્ગત સમગ્ર રાજ્યમાં કરોડો રૂપિયાનું પ્રીમિયમ લીધું છે અને કરોડો રૂપિયાનું પ્રીમિયમ લીધા પછી પ્રીમિયમ કંપનીઓએ કે જે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ સાથે એમની એજન્સીઓ સાથે એમનો મેળાપ છે એ એજન્સીઓએ પાક વીમો ખેડૂતોને ચૂકવ્યો નથી. સરકાર ખેડૂતોને પાક વીમો આપવામાં નિષ્ફળ નીવડી છે.
એમની જે પોલ છે વીમા કંપનીઓ સાથેની એમની જે મિલીભગત છે એ ખુલ્લી ના પડી જાય માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર એક પ્રકારનો ષડયંત્ર કરીને ખેડૂતોના મુદ્દે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પોતાનો અવાજ ના રજૂ કરી શકે એ અનુસંધાનમાં તરત જ ત્રીજો પ્રશ્ન મૂવ કરી દેવામાં આવ્યો હતો. ખેડૂતોની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એનો અસલી ચહેરો આજે વિધાનસભામાં ખુલ્લો પડી ગયો છે અને કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના હિતના ખેડૂતોના પ્રશ્નો પૂછવાથી બાકાત રાખવા માટે સરકારે જે ષડયંત્ર કર્યું એના ભાગ સ્વરૂપે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર પ્રશ્નોત્તરીનો આજે બાયકોટ કરીને અમે બાયકોટ થયેલા છીએ. રાજ્ય સરકાર દ્વારા 5,863 કરોડ રૂપિયા કરતા પણ વધારે રકમનું પ્રીમિયમ લેવામાં આવ્યું છે. જે પ્રીમિયમ વીમા કંપનીને ચૂકવવામાં આવ્યું છે અને એના ભાગ સ્વરૂપ આ કંપનીઓને 3,500 કરોડ કરતા પણ વધારે આ વીમા કંપનીઓને પ્રીમિયમના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે નફો કરાયો છે અને આજની પ્રશ્નોત્તરીની અંદર સરકારે પણ કબૂલ્યું છે કે આટલો નફો એ વીમા કંપનીને અમે કરાવ્યો છે. હંમેશા વિધાનસભા નિયમોથી ચાલે છે ત્યારે અધ્યક્ષે જે નિર્ણય લીધો છે એમાં કોઈ ટીકા ટિપ્પણી ના આવી શકે, પણ સરકારે જો ધાર્યું હોત દરેક વખતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી દરેક બાબતની અંદર જવાબ આપવા માટે ઉભા થઈ જાય છે. અમને એવી આશા હતી કે આ વખતે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ખાસ કરીને ખેડૂતોની વાત છે ત્યારે અધ્યક્ષને પણ વિનંતી કરીને આ પ્રશ્નને ચાલવા દે કે ખેડૂતોના મુદ્દાની જે વાત છે એ ચર્ચામાં આવી હોત, પણ ભાજપની ઈચ્છા નહોતી કે ખેડૂત વિરોધી એમની જે વાતો છે એ સરકારમાં ખુલ્લી પડે માટે જે નિર્ણય લીધો છે એ અધ્યક્ષના નિર્ણય સામે અમે કશું કરી શકતા નથી અને કશું કહી શકતા નથી. એમનો નિર્ણય એ નિયમ અનુસાર હોય અમે એ નિર્ણયને પણ માન્ય ગણીએ છીએ. વિધાનસભાના નિયમોમાં અધ્યક્ષના પોતાના સ્વતંત્ર પાવર છે. હાઉસ હંમેશા અધ્યક્ષશ્રીના ઓર્ડરથી ચાલતું હોય છે અને નિયમોના આધીન અધ્યક્ષશ્રી પોતાની રૂલિંગ ચેર ઉપરથી બેઠા પહેલા જે પણ આદેશ કરે એ નિયમમાં લખેલું હોય કે ના લખેલું હોય એ નિયમ મુજબ અધ્યક્ષના હંમેશા એમની ચેરનું પાલન કરતી આવ્યા છે, વર્ષોથી પ્રણાલી રહે છે અને પ્રણાલી મુજબ અમે પણ એ પ્રણાલીનો સ્વીકાર કરીએ છીએ. ના કોઈ નહીં, અમે નથી કરવાનું. મેં એટલે જ પહેલા કીધું કે દરેક મુદ્દે હજી આજે તો ફક્ત ખેડૂતોના મુદ્દોના આધીન અમે આપની વચ્ચે આવ્યા છીએ. ખેડૂતોના પ્રશ્નોથી જે સરકાર દૂર ભાગી રહી છે એના માટે આપની વચ્ચે આવ્યા છીએ, પણ જો ટેબ્લેટ માટે જો સરકાર આખી ઉભી થઈ જતી હોય તો ખેડૂતો માટે સરકાર કેમ નથી ઉભી થતી એ પણ અમને આજે ભાજપની આ નીતિથી સ્પષ્ટ થઈ જાય છે. આજનો છે પાક વીમાનો. આજે કોંગ્રેસના ધારાસભ્યોએ પાક વીમાના પ્રશ્ને ગ્રહનો બહિષ્કાર કર્યો છે અને એટલા માટે કર્યો છે કે પાક વીમાનો પ્રશ્ન એ ફ્લોર પર ના આવે. આજે મારો 27મો પ્રશ્ન છે. દેવભૂમિ દ્વારકાની અંદર કલ્યાણપુરમાં 10,000, ખંભાળિયામાં 5,800 અને દેવભૂમિની અંદર ભાણવરમાં 2700. આ 2019નો પાક વીમો હજી સુધી સરકારે આપ્યો નથી અને પાક વીમામાં સરકાર છે ખેડૂતોને છેતરે છે, કંપનીઓને છાવરે છે, કંપનીઓ સાથે એમની મિલીભગત છે અને આ પ્રશ્ન ફ્લોર ઉપર ના આવે અને સરકારનું જે સ્કેન્ડલ છે એ આખું ખુલ્લું ના થાય એટલા માટે આ પ્રશ્નને મૂવ જ ના થવા દઈએ, એમને આગળ જ ના ચાલવા દઈએ અને એટલા માટે. અને બીજી વાત હતી આજે મનરેગાની. મનરેગા એ યુપીએની સરકાર જયારે હું સાંસદ હતો ત્યારે આ દેશની અંદર લાગુ કરવામાં આવી. ગૃહની અંદર ડેપ્યુટી સીએમ અને નીતિનભાઈ પટેલ જેવા મંત્રી પણ જો ખોટો જવાબ આપતા હોય, મોદી સાહેબે એમનો વિરોધ કર્યો હતો,
આજે અમારા તમામ સભ્યોએ મેં પણ શરૂ કરીને વાત કરી હતી કે કેટલા સમયથી આ ગરીબ મજૂરોને પગાર ચૂકવવામાં નથી આવતો, છેલ્લે સુધી કોઈએ જવાબ ના આપ્યો. આજે આ પ્રશ્ન આવવાનો હતો, ગઈકાલે ચૂકવણું કર્યું. જે મજૂરો સવારે કમાય અને સાંજે એમની તાવડી ચાલુ થાય છે એને ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી જો પગાર ચૂકવવામાં ના આવે અને આવા ભ્રષ્ટાચારો કરવામાં આવતા હોય તો હા, નીતિનભાઈ એ પણ કબૂલ કર્યું કે કેન્દ્રમાંથી સમયસર ગ્રાન્ટ નથી આવતી. મોસાળે જમણવાર માં પીરસણ અને ત્યારે ઘરના છોકરાઓ ભૂખે મરતા હોય એવો ઘાટ છે, ત્યારે અમે આ બધા પ્રશ્નો, મનરેગાનો પ્રશ્ન હોય, ખેડૂતનો પ્રશ્ન હોય, ગરીબોનો પ્રશ્ન હોય, એ વિધાનસભામાં અમારો અવાજ ઉઠાવવા દેવામાં નથી આવતો. એટલા માટે અમે આજની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે. અધ્યક્ષ ઉપર અમારી એક મર્યાદાઓ છે, અધ્યક્ષ ઉપર અમે કોઈ ટીકા ટિપ્પણી ન કરીએ. ગ્રહ જે રીતે ચાલવું જોઈએ એ રીતે ચાલતું નથી. મુખ્યમંત્રી વારંવાર ઉભા થતા હોય, નીતિનભાઈ વારંવાર ઉભા થતા હોય તો મનરેગાના ગરીબ મજદૂરો માટે, ખેડૂતો માટે શા માટે ઉભા નથી થતા, શા માટે ચિંતા નથી કરતા? અને તમે પણ મિત્રોએ જોયું હશે, વારંવાર સવાલ કર્યો કે કેટલા મહિનાથી આ પેમેન્ટ નથી થયું, એનો કોઈ પણ જાતનો જવાબ મંત્રીશ્રીએ આપ્યો નથી. પાક વીમાનો પ્રશ્ન એ મુખ્યત્વે બનાસકાંઠા જિલ્લાનો હતો. અમારા દિયોદરના ધારાસભ્ય શ્રી શિવાભાઈએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જે જવાબ આપવા માટેનું ટાળ્યું અને અતિવૃષ્ટિને તીડના કારણે જે નુકસાન થયું એ બનાસકાંઠાના તમામ તાલુકાઓને 4,000 અને 6,800 પ્રમાણે સરકારે આપ્યું અને એમને કબૂલ્યું કે અતિવૃષ્ટિ અને તીડના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તો સરકારે જો ચૂક્યું હોય તો વીમા કંપનીઓએ શા માટે ના ચૂક્યું? અને વીમા કંપનીઓએ આટલું બધું પ્રીમિયમ ભરવા છતાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યોએ ત્યાં દિલ્હી પાર્લામેન્ટમાં એવું કહેવામાં આવ્યું કે વીમા કંપનીઓ ઉપર કોઈ સરકારનું નિયંત્રણ નથી અને વીમા કંપનીઓ ખેડૂતોને વીમો આપતી નથી. તો એનો સીધો અર્થ થાય કે ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા જે એમના અંગત માણસો હોય એમને જ આ વીમા કંપનીઓના મારફત પ્રીમિયમ ભરેલું છે. અને જો પ્રાઇવેટ વીમા કંપનીઓ એ ખેડૂતોને આટલું મોટું પ્રીમિયમ ભરવા છતાં વળતર ના આપતી હોય તો સરકારે એની શું કાર્યવાહી કરી? એને કોઈ બ્લેક લિસ્ટમાં મૂકી, એમની પાસે કોઈ નાણાંની વસૂલાત કરી? આવું કંઈક અમને વિરોધ પક્ષને, વીમા કંપનીઓને પાછળ જે કઈ પગલા લીધા હોય એ કઈ એવિડન્સ આપે તો અમને એ વાતનો સંતોષ થશે. આજના પ્રશ્ન ક્રમાંક બે વખતે મારો પ્રશ્ન ક્રમાંક 121 નંબર પાક વીમા માટે પ્રીમિયમ સરકાર અને ખેડૂતનું સાથે મળી ફક્ત મગફળીનું 54 કરોડ 37 લાખ 310 રૂપિયા ચૂકવવામાં આવ્યું, એના વળતર પેટે 14 કરોડ 30 લાખ 79 હજાર અમારા ખેડૂતને પરત આપવામાં આવ્યું. તો પાક વીમા મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો છે. તમામ અપડેટ આપણે સુધી પહોંચાડતા રહીશું. સમાચારમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.